सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो भूरतिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने खूब एथी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर चौथू अने तरंग चौरानू एमा छेल्ले एम कथा लखे छे कि महाराज मच्छियाओ गाममांथी निकळे छे विच्छिया गामना पादरमां आवे छे मच्छियाओथी ज्यारे महाराज निकळ्या छे त्यारे मच्छियाओना भक्तो बधाए वृत्ति द्वारा महाराजने भेटे छे एवी एक वात आवी हती छेल्ले આગળ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથો તરંગ પંચાનો શ્રી હરિ કો દેખી કે ચરણ પરે હરિજન કલ્યાણ ખોડા દો શેઠ હી જીવન ગર હરિ શરણ ઓર જન આય અપાર હી ताको वारन पार श्री हरि के परे चरण ही जानी जग आधार श्री हरि के परे चरण ही जानी जग आधार श्री हरि पधार्या ते देखीने हरिभक्तो श्री हरिना चरणों में नमी पड़े कल्याण भाई अने खोड़ा भाई ए बे विच्छिया गामना सेठ हता તે બંને અને જીવનગીરી તથા હરિશરણ વગેરે અપાર લોકો આવ્યા તેનો ગણતા પાર ન આવે તે સૌ શ્રીહરિને સર્વે જગતના આધાર સમજીને શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા વિચ્છ્યા ગામને ઉત્તર દરવાજે શ્રીહરિ પધાર્યા હરિભક્તોને ઘેર પધરામણી કરીને ગામ બહાર સરોવરને કિનારે ઉતારો કર્યો વિચ્છ્યામાં એક રાત રોકાયા હરિભક્તોની રસોઈ લીધી સવારે ત્યાંથી ચાલતા સરખેજ ગામ થઈને અમદાવાદ આવ્યા મહારાજ શ્રીનગર જેવા મચ્છિયાઓથી નીકળ્યા છે વિચ્છિયા ગામ રસ્તા વચ્ચે આવે એ ગામના પાદરની અંદર ત્યાંના જે શેઠિયાઓ હતા ત્યાંના જે હરિભક્તો હતા એ હરિભક્તો બધાએ ખોડાભાઈ કલ્યાણભાઈ આદિ શેઠ જીવનગીરી હરિશરણ વગેરે ત્યાં આવ્યા મહારાજનું સ્વાગત કર્યું મહારાજને ભગવાન જાણીને પગમાં પડ્યા મહારાજ સરોવરના કિનારે ઘેર ઘેર પધરામણી કરીને પછી રોકાયા એક રાત રોકાઈને મહારાજ બીજે દિવસે ત્યાંથી સરખેજ થઈ અને અમદાવાદ પહોંચી ગયા છે શ્રીનગરમાં શ્રીનગર કે સમીપ હી જો साबरमती गंगा वहत सो गंगा के पूर्व टाटा ही जे हा गंगा के पूर्व टाटा ही जे हा श्रीनगर सो बी रहे ते हा
श्रीनगर सो बीरहे तेहा चहु कोर बाग बगीचय पार अनेक जाति के वृक्ष न पारा श्रीफल केला अंबायने का श्रीफल केला अंबायने का जाम फल दारम नहीं छेका जाम फल दारम नहीं छेका। अमदावादनी समीपे साबरमती नदी वहे छे। ते नदी ने पूर्व किनारे श्रीनगर शहर शोभी रह्यु छे। श्रीनगरनी चारे बाजू अपार बाग बगीचाओ सुंदर छे। अनेक जातना अपार वृक्षोथी ते भरपूर छे। तेमा नाळियेर केळ आंबा जामफळ अने डाळमना वृक्ष अपार छे। अत्यारे अमेरिका अत्यारे अमदावादमां धुमाड़ो मळे आ झाड़ ना मळे। झाड़ गोतवू होय तो मुश्किल पड़े। પણ આજથી 200 વર્ષ પહેલાં તો આવું કંઈ હતું નહીં આટલા ધુમાડા। રસથી ભરેલા અનેક પ્રકારના લીંબુના ઝાડ પણ પુષ્કળ છે। અનેક જાતના ફૂલઝાડથી ભરપૂર વિશાળ ફૂલબાગો રહ્યા છે। એ સમયની શોભાઓ આ શ્રીનગર આદિક શહેરની હાવ નોખી હોય। આપણે એવું માનીએ છીએ કે અત્યારે ટેકનોલોજીના યુગમાં શોભાઓ વધી, પણ વાસ્તવમાં કુદરતી રીતે જે કુદરત રચેલું છે ને એની અંદર મનુષ્ય જેટલા ફેરફાર કર્યા ને એટલી એની શોભા બગડી છે। જેટલું નેચરલ છે એની શોભા આજે વ્યક્તિઓને શહેરોમાં સુખ નથી થતું। મોટા મોટા દેશોમાં રહેવા જઈએ આનંદ નથી થતો, પણ આપણે પહાડ ઉપર જઈએ, નદીના કિનારાઓએ જઈએ, પરમ શાંતિને અનુભવ થાય। નેચરલ છે હજુ એટલે, પણ ત્યાં પણ કેટલાય તીર્થસ્થાનો હોય અને ત્યાં માણસો પૂગી ગયા અને જેની નેચરાલિટી હોય એની અંદર ફેરફાર કરી નાખ્યો તો એ જગ્યાએ જવાથી પણ શાંતિ ન થાય। પણ કુદરતનું રચેલું છે એમાં શોભા બહુ હોય, મનુષ્યના રચેલાની અંદર કાંઈ હોય નહીં। તેનો સુગંધ ચારે બાજુ ફેલાયેલો હતો, તેમાં અનેક જાતના પંખીઓ કલરવ કરતા હોય છે। તે બગીચામાં ઠેક ઠેકાણે વાનરોના ટોળા ઘૂમતા હોય છે। તે વાનરો સામ સામે બોલતા હોય છે ત્યારે આકાશ ગાજી ઉઠે છે। મોટા સંતો વર્ણન કરે છે આ ગ્રંથોમાં, એક વાંદરાઓ છે એનું વર્ણન નહીં આવી જાય, કોયલનું વર્ણન નહીં આવી જાય, ઝાડનું વર્ણન નહીં આવી જાય। કારણ ભગવાનના યોગે કરીને જેટલું ભગવાનના યોગમાં આવે બધું જ નિર્ગુણ થઈ જાય, નિર્ગુણ ભાવને પામી જાય। સાબરમતી નદીમાં કમળની અનેક જાતિઓ હોવાથી તે ઘણી સોહામણી લાગે છે। પાણીમાં અનેક જળજંતુઓ હોય છે, હંસ આદિ અનેક જાતના પક્ષીઓ પણ રહે છે। પાણીના પ્રવાહમાં જળકુકડા વગેરે કિલ્લોલ કરતા હોય છે, જળના પ્રવાહમાં ઉપર ઉપસતા તરંગો શોભતા હોય છે, કિનારે ઠેક ઠેકાણે ઘાટ બાંધેલા હોય છે અને તેના ઉપર મોટી મોટી ઇમારતો ઝૂકી રહી હોય તેમ દેખાય છે। ઇમારતોના ઉપર મૂકેલા પરા ઉપરના 3 સુવર્ણ કળશો સોહામના લાગે છે। સાબરમતીમાં અનંત લોકો સ્નાન કરતા હોય છે, તે બધા શ્રી નારાયણનું નામ બોલતા હોય છે। સોનાના આભૂષણોને પહેરીને આવતી નગરની સ્ત્રીઓ સુવર્ણના કળશમાં જળ ભરતી હોય છે, શ્રીહરિના ગુણોના કીર્તન ગાતી હોય છે। સુંદર સાબરમતી નદીને દેખીને જ્યાં સદગુરુ રામાનંદ સ્વામીએ સ્નાન કર્યું હતું તે સ્થળે પરમ સુજાન એવા શ્રીહરિએ સ્નાન કર્યું અને બધા સંતોએ અને દરબારોએ ત્યાં સ્નાન કર્યું। સાબરમતી નદી, એના કિનારા ઉપર આવેલું શ્રીનગર અને આજનું અમદાવાદ શહેર, શ્રીજી મહારાજ આ શહેરમાં પધાર્યા। સાબરમતીના કાંઠા ઉપર અનેક ઘાટો છે, લાખો લોકો સ્નાન કરે છે એવું વર્ણન એ ગ્રંથમાં સ્વામીએ લખ્યું। પણ જોવા જેવી વાત અને વિચારવા જેવી વાત એ છે કે શ્રીજી મહારાજ શ્રીનગરમાં ગયા તો શ્રીજી મહારાજે સાબરમતી નદીના ઘાટ ઉપર કયો ઘાટ રામાનંદ સ્વામીનો પ્રસાદીનો છે એ ગોતી નાખ્યો।
કયો ઘાટ રામાનંદ સ્વામીની પ્રસાદીનો છે? બહુ અગત્યની વાત. ગ્રંથોની અંદર ઘણી બધી વાત રહસ્યમય હોય છે. આપણી અલ્પ બુદ્ધિ, આપણી ટૂંકી બુદ્ધિ, ભગવાન અને મોટા પુરુષો આપણી દ્રષ્ટિને થોડી કેળવે તો આપણને જે ગ્રંથનું ખરેખર જેટલું રહસ્ય છે એમાંનું અબજમાં ભાગનું જ આપણે સમજી શકીએ છીએ, અબજના ભાગનું જ આપણે વિચારી શકીએ છીએ. કારણ કે આ મોટા પુરુષોના લખેલા ગ્રંથો, મોટા પુરુષોના શબ્દો, પુરુષોત્તમ નારાયણનું નિરૂપણ, મોટા પુરુષે અગાધ, શાસ્ત્રોએ અગાધ, પુરુષોત્તમ નારાયણે અગાધ, અને આપણી બુદ્ધિ ટૂંકી, એની અંદર આપણે સમજી ન શકીએ. પણ વાત સમજવા જેવી એ આવે છે કે સાબરમતી નદીની ઉપર આટલા બધા ઘાટ હતા સ્નાન કરવા માટે, તો એવું ન લખ્યું કે સાબરમતી નદીમાં શ્રીજી મહારાજે સ્નાન કરી લીધું, એવું ન લખ્યું. સદગુરુ રામાનંદ સ્વામીએ જ્યાં સ્નાન કર્યું હતું તે સ્થળે પરમ સુજાન, પરમ સુજાન શબ્દ વાપર્યો. સુજાન એટલે સારી રીતે જાણવા વાળા એવા શ્રી હરિએ સ્નાન કર્યું. એક જ વાક્ય છે, જ્યાં રામાનંદ સ્વામીએ સ્નાન કર્યું હતું ત્યાં. આટલા શબ્દોની અંદર બહુ મોટા સદગુરુ મહિમાના રહસ્યો છુપાયેલા છે. સાબરમતીના ઘાટ ઉપર તો રામાનંદ સ્વામીએ સ્નાન કર્યું, જે ઘાટ ઉપર, એ ઘાટ સિવાય બીજા ઘાટો ઉપર કોઈને કોઈ સત્પુરુષોએ સ્નાન કર્યું હશે પૂર્વે. પૂર્વે કોઈ ઋષિ મુનિઓ પણ એ સાબરમતી નદીના કાંઠા ઉપર આશ્રમો બાંધીને રહ્યા હશે વર્ષો પહેલા. પરંતુ શ્રીજી મહારાજ આપણને પોતાના જીવન દ્વારા કેટલીક વસ્તુ શ્રીજી મહારાજે ઉપદેશ આપ્યો છે, અને કેટલીક વસ્તુ પોતાના જીવનથી મને અને તમને શીખવાડી છે. પોતાના સદગુરુની અસ્મિતા, પોતાના સદગુરુનું ગૌરવ, પોતાના સદગુરુ પ્રત્યેનો ભગવત ભાવ મુમુક્ષુનો કેવો હોય એ શ્રીજી મહારાજ સ્વયં પોતાના જીવનથી શીખવાડે છે. કયા સદગુરુ મળ્યા છે એ જેટલું અગત્યનું નથી, એના કરતાં જે સદગુરુ મળ્યા છે એમાં કેવા ભાવથી જોડાવું એ વધારે અગત્યનું છે. ગોપાળાનંદ સ્વામી મળ્યા છે, મુક્તાનંદ સ્વામી મળ્યા છે, બ્રહ્માનંદ સ્વામી મળ્યા છે, નિત્યાનંદ સ્વામી મળ્યા છે, સુકાનંદ સ્વામી મળ્યા છે, ગુણાતીતાનંદ સ્વામી મળ્યા છે, એ એવા મોટા મહાપુરુષોમાંથી કોઈ પણ મળ્યા એ જેટલું અગત્યનું નથી, એના કરતાં એ મળ્યા પછી એમાં મુમુક્ષુએ કયા ભાવથી જોડાવું એ સૌથી અગત્યનું છે. પરિણામ મુમુક્ષુ સદગુરુમાં જે ભાવથી જોડાય છે એના ઉપરથી એનું પરિણામ આવે છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એ કોઈ મોટા સદગુરુઓ છે? એવા સદગુરુઓ આજે સત્સંગની અંદર પૂજ્યપાદ ગુરુજી જેવા જે જે મોટા એવા સદગુરુઓ છે એમાં કયા સદગુરુ પાસે હું છું એ જેટલું અગત્યનું નથી, એના કરતાં પણ આપણી એક મુમુક્ષુ તરીકે જે કોઈ સદગુરુ પાસે આપણે છીએ એ સદગુરુને વિશે શાસ્ત્રની પદ્ધતિથી, શાસ્ત્રની અંદર બતાવેલા ધર્મ અને નિયમ મુજબ, શાસ્ત્રની બતાવેલી દ્રષ્ટિ વડે, પૂર્વેના મહાપુરુષોની વાતોમાં બતાવેલી દ્રષ્ટિ વડે આપણા નિર્ધાર કેટલા પાકા છે એટલો જ આપણા આત્મામાં એની અનુભૂતિ થાય. શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીનું પ્રસાદીનું સ્થાન ગોતી નાખ્યું. શ્રીમદ સત્સંગી જીવનની અંદર સુવ્રત મુનિ સતાનંદ સ્વામી પોતાના સદગુરુનું આખું ચરિત્ર પ્રતાપસિંહ રાજાને પહેલા કહે છે. સતાનંદ સ્વામી મળ્યા તો સતાનંદ સ્વામી મળે એનું આખું જીવન કીધું. મુમુક્ષુને પોતાના સદગુરુમાં ભગવત ભાવ હોવો, મધ્યના 54માં પ્રમાણે, વરતાલના 11માં પ્રમાણે, અંત્યના 35માં પ્રમાણે, પ્રથમના 67માં પ્રમાણે, પ્રથમના 68માં પ્રમાણે, સારંગપુરના બીજા પ્રમાણે હોવ બહુ જરૂરી છે. આપણે મુમુક્ષુ છીએ, આપણી ભગવત અનુભૂતિ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણને સદગુરુની અનુભૂતિ થાય,
જે આપણી નજરની સામે છે, જે આપણી સાથે બોલે છે, જે આપણી સાથે રહે છે, એની યથાર્થ અનુભૂતિ, એ જ પુરુષોત્તમ નારાયણની યથાર્થ અનુભૂતિનું કારણ બને. સદગુરુની અનુભૂતિ એ પુરુષોત્તમની અનુભૂતિનું બીજ છે. વર્તાલના 11મા પ્રમાણે, મધ્યના 51મા પ્રમાણે, સદગુરુની જે અનુભૂતિ, દરેકને અલગ અલગ થાય છે. એક જ સદગુરુ, છતાં પણ દરેકની અનુભૂતિ જુદી, દરેકના મહિમાના લેવલ જુદા, દરેકનો એના તરફનો દૃષ્ટિકોણ જુદો. શ્રીજી મહારાજ આપણને શીખવાડે છે, પોતાને જે સદગુરુ મળ્યા હોય, સ્ત્રી અને ધનના પાકા ત્યાગી હોય, પંચવર્તમાને યુક્ત હોય, આપણને ભગવાનમાં જોડતા હોય, જેના વચને કરીને, જેના જીવન દ્વારા આપણે મહારાજમાં જોડાતા હોઈએ, શાસ્ત્રની અંદર બતાવેલા લક્ષણોથી યુક્ત હોય, એવા કોઈ પણ સદગુરુ આપણો લોયાધામ પરિવાર, એના માટે આપણા ગુરુજી, બીજા કોઈ મુમુક્ષુ હોય ને, એની માટે જેને આદર સદગુરુ મળ્યા હોય એ સદગુરુ, પણ એને વિશે ભગવત બુદ્ધિ. જ્યાં સુધી સદગુરુમાં ભગવત બુદ્ધિ નથી, ત્યાં સુધી ભગવત એવા ભગવાન એની પ્રાપ્તિ થતી નથી. ભગવત બુદ્ધિ, ભગવત બુદ્ધિની અંદર હજારો પ્રશ્નોનું સમાધાન છે મોટા સદગુરુમાં. આજે ફેબ્રુઆરી 13 તારીખ છે. અક્ષર નિવાસી આપણા સર્વના વાલા પૂજ્ય યોગી સ્વામી, એની આજે 3જી પુણ્યતિથિ છે. આજથી 3 વર્ષ પહેલાં જ્યારે ભગવાનના ધામની અંદર આજના દિવસે સિદ્ધાવે, એની જે એના જીવનની અંદર આપણને જોવા મળે કે એને જેટલી ભગવદ્ બુદ્ધિ ગુરુજીમાં હતી, અપાર ભગવદ્ બુદ્ધિ હતી, અપાર ભગવદ્ બુદ્ધિ, જેને આટલું દાજ્યા પછી પણ ક્યારેય ભગવાનનો કે સદગુરુનો અભાવ નથી આવ્યો, જેને ક્યારેય પણ ભગવાન અને સદગુરુએ મેં આટલી નિષ્કામ ભાવે સેવા કરી તો પણ મારે આટલું દુઃખ શા માટે એવો પ્રશ્ન નથી ઉઠાવ્યો, એક જ વાત કરી છે, મહારાજ અને મોટા સદગુરુ મારા ગુરુજીની ઈચ્છાથી જે થતું હશે એ બરાબર હશે, મને ચોખ્ખો કરે છે. આજે તમે જો મોટા મોટા સદગુરુ સંતો 9 વર્ષ ત્યાગાશ્રમમાં કાઢેલા, એક આવા મુક્તાત્માને યાદ કરે, ગુરુજી આજે વ્યાસાસનથી યાદ કરતા પોકે પોકે રડી પડે, કયું સ્થાન મેળવ્યું હોય, હૃદયમાં કયું સ્થાન મેળવ્યું, આપણી વચ્ચે જ જીવીને, આપણી વચ્ચે જ જીવન વ્યતીત કર્યું, આપણી વચ્ચે જ રહ્યા, ત્યારે નહોતી ખબર પડતી કે આ તો આવડા મોટા હમજનવાળા હશે, આપણા મોટી આત્મનિષ્ઠા એની પાસે હશે, આવડું મોટું કાર્ય સત્સંગનું એની પુણ્યતિથિ ઉપર થશે એવી કદાચ કોઈને ખબર નહોતી. ભગવાન અને મોટા પુરુષોને ચોક્કસ ખબર હતી, કારણ કે તો ત્રિકાળ દ્રષ્ટા છે, પણ એ સિવાય કોઈને ખબર નહોતી. પણ એની ભગવદ્ બુદ્ધિ ગુરુજીમાં અપારની અપાર. એક જ વાત કરે જ્યારે હોય ત્યારે, એક જ વાત કરે, મને મારા અંતિમ શ્વાસ સુધી ગુરુજીમાંથી મારું મન ક્યારેય નોખું ના થાય એવી જ કૃપા કરજો, એવી જ સમજણ આપજો, એવી જ વાતો કરજો, એવા જ વિચાર આપજો, અને ઠેક સુધી દોર પકડી રાખ્યો. મોટા મોટા સદગુરુ સંતોએ જ્યારે કીધું કે યોગી માગ, ત્યારે એક જ વાત કરી, મારા ગુરુજીને જેવું હરિકૃષ્ણ મહારાજમાં હેત છે, અને મારા ગુરુજીને જેવું મારા દાદા ગુરુજીમાં હેત છે, એવું હેત મને મારા ગુરુજીમાં થાય. ગુરુજી જ્યારે એને એમ કે યોગી તું મને ભૂલી જા, હવે માથે હાથ મૂકીને ગુરુજીએ કીધું, હવે તું મને ભૂલી જા, હવે હરિકૃષ્ણ મહારાજને જ યાદ કર, મને ભૂલી જા.
ગુરુજી જ્યારે એવું બોલે કે તું મને ભૂલી જા, ત્યારે જેના મોઢામાંથી બોલવા માટેના શબ્દ નથી એવા એ મુક્તાત્મા બોલી નથી શકતા, એનું હૃદય જ બોલે છે, એની આંખો જ બોલે છે, ત્યારે ટપ 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 આંખમાંથી આંસુડા પડે કે હે ગુરુદેવ હું તમને કેમ બોલી શકું. ભગવાનને પામવાના અંતિમ સમયે પણ પોતાના સદગુરુને નથી ભૂલતા એવા ભગવાનને પામે છે, એવા ભગવાનને પામે. શ્રીજી મહારાજ પોતાના જીવનથી મને અને તમને શીખવાડે છે, મોક્ષ તો આપણા હાથમાં છે, મૂર્તિ હાથમાં છે, ઇન્દ્રિયો અંતઃકરણના બધા ઝઘડાઓનો પૂર્ણ વિરામ છે એક સદગુરુમાં નિર્દોષ ભાવ. પ્રથમનું 58મું, પોતાના મોટા પુરુષને જેમ ગુણ ગ્રહણ કરતો જાય એમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, કૂતરા જેવો કામી નિષ્કામી થાય. પ્રથમનું 58મું. પ્રથમનું 73મું, મોટા પુરુષને નિર્દોષ જાણે તો સર્વ દોષથી રહિત થઈ જાય. ઇન્દ્રિયો અંતઃકરણના ઝઘડાઓનો જેટલો વિચાર કરવાની જરૂર નથી એના કરતાં વધારે વિચાર મને મળ્યા છે મોટા પુરુષ, એમાં ભગવદ્ બુદ્ધિ, જેની આંખમાં ભગવાન જોનારા છે, જેના કાનમાં ભગવાન સાંભળનારા છે, જેની જીભમાં ભગવાન બોલનારા છે, અને ભગવાન જેના રોમે રોમમાં હોય એ જ પુરુષ ગુરુજીના જે વ્યાસાસનેથી જે શબ્દો હતા યોગી સ્વામી માટે, એ શબ્દો જેના રોમે રોમમાં ભગવાન હોય ને એ જ બોલી શકે. ગુરુજી કે રતિ વા પણ ભક્તિ કે આત્મનિષ્ઠામાં ગુરુજી કે મારાથી કમ નહીં, એક દોરો વધારે. કેટલો રાજીપો સદગુરુનો મેળવ્યો હોય કે સદગુરુનું હૃદય આમ વરસી પડે. માટે એને કશું જ કરવાનું બાકી ના રહ્યું. ધારના પાનના ચાંદ્રયનો ઢગલા બંધ નથી કર્યા યોગી સ્વામીએ, વરસ વરસ ધારના પાનના નથી કર્યા, વરસ વરસ ચાંદ્રયનો નથી કર્યા, કલાકો સુધી રૂમ બંધ કરીને ધ્યાન કરવા નથી બેસી ગયા. એનું ધ્યાન કહો, એનું ભજન કહો, એની સેવા કહો, એનો ધર્મ કહો, મારા સદગુરુની આજ્ઞા, એ જ મારું ભજન, એ જ મારું ધ્યાન, એ જ મારો ધર્મ, આવું હતું ભગવત બુદ્ધિ. સદગુરુ તો એના એ જ હોય, પરંતુ શાસ્ત્રની રીતે એની મર્યાદાઓ જોયા પછી, શાસ્ત્રની રીતે એના લક્ષણ જોયા પછી, શાસ્ત્રની રીતે એનો મહિમા સમજવો પડે. આપણને દેખાય અથવા ન દેખાય, લક્ષણ દેખાયા. અંત્યનું 27મું, નિષ્કામ નિર્લોભ નિર્માણ નિસ્વાદ ને નિષ્ને આ પાંચ વર્તમાને યુક્ત સદગુરુ દેખાય ત્યારે મહારાજ કે એમ એમ વિચારવું કે એને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, સાક્ષાત સંબંધ હોય. નથી દેખાયું તોય હોય, મને નથી દેખાતું. પાંચ લક્ષણ તો દેખાય ને, પાંચ વર્તમાન તો દેખાય ને, ઉપાસના તો દેખાય ને, તો એને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. મને નથી દેખાડતા, નથી દેખાતું, એ મારી કસર છે. પ્રતાપસિંહ રાજા શ્રીમદ સત્સંગી જીવનના શ્રોતા સુવ્રત મુનિ પાસે જાય છે જગન્નાથપુરીમાં, એક આ ભવાટીમાંથી છૂટવા માટે વૈરાગ્ય કરીને સંસારનો ત્યાગ કરીને નીકળ્યા છે. એક સત્પુરુષને ખોળે છે, સુવ્રત મુનિ મુમુક્ષુઓ પાસે બેસા વાતો કરતા હોય છે. એ દ્રશ્યને જોવે છે, એને લાગે છે કંઈ પરમ શાંતિ થાય. ફાટેલ તૂટેલ ગોદડી હોય, તૃણની ઝૂંપડી હોય, અને પરમહંસ વાત કરતા હોય ત્યાં મન બીજી રીતનું થઈ જાય. શ્રીજી મહારાજ કહે છે વચનામૃતમાં, સ્વામીને જોઈને શાંતિ થઈ, સ્વામી પાસે આવ્યા, સ્વામીની સેવા કરવા લાગ્યા. સ્વામીને કીધું મને આ ભવજળ તરાય એવો ઉપાય બતાવો. સ્વામી કે નવધા ભક્તિ કરો, ભગવાનના દર્શન કરો, સંત સમાગમ કરો, વાતો સાંભળો. પ્રતાપસિંહ રાજાને શ્રીમદ સત્સંગ જીવન સાક્ષી છે કે પ્રતાપસિંહ રાજાને સુવ્રત મુનિ જે ઠાકોરજીને રોજ ફળ અર્પણ કરતા, એ ઠાકોરજી પોતાના હાથોહાથ લેતા, એ દર્શન પ્રતાપસિંહને પહેલે દિવસ નથી થઈ ગયા. સુવ્રત મુનિ તો રોજ ધરાવતા, પરંતુ એને પહેલે દિવસ દર્શન નથી થયા. સુવ્રત મુનિનો સમાગમ કરીને નવધા ભક્તિ દ્વારા સ્વામીની આજ્ઞાથી એનું અંતઃકરણ જ્યારે વિશુદ્ધ થયું અને સ્વામીમાં જ્યારે ભગવત બુદ્ધિ જાગી, ત્યારે એમને એવા દર્શન થયા કે ઠાકોરજી સુવ્રત મુનિના આપેલા તમામ મેવા પદાર્થો હાથોહાથ ગ્રહણ કરે છે. એવા દર્શન પછી થયા છે, પહેલે જ દિવસ નથી થયા. તો શું સુવ્રત મુનિ 10-15 દિવસ કે મહિનામાં બદલાઈ ગયા? એ નથી બદલાયા, મુમુક્ષુનો દ્રષ્ટિકોણ બદલાયો છે. સદગુરુને બદલાવાની જરૂર નથી,
મુમુક્ષુએ પોતાના દ્રષ્ટિકોણને શાસ્ત્રથી બદલવાની જરૂર છે. જેટલા દ્રષ્ટિકોણ આપણા શાસ્ત્રની રીતે મોટા પુરુષો આગળ જે કહીને ગયા છે એવા દ્રષ્ટિકોણ આપણા સત્પુરુષ પ્રત્યેના થશે, ઓટોમેટિક ભગવત ભાવના અનુભવો થવા લાગશે, ઓટોમેટિક મહારાજના અનુભવો થવા લાગશે, ઓટોમેટિક દિવ્ય વેવ્સ આવવા લાગશે. સુખ માત્રનું મૂળ સદગુરુની કૃપા છે, મૂર્તિના સુખ માત્રનું મૂળ સદગુરુની કૃપા છે, મહારાજ મળવા એનું મૂળ સદગુરુની કૃપા છે, ઇન્દ્રિયો અંતકરણના ઝઘડાઓમાંથી નિવૃત્ત થઈ જવું એનું મૂળ સદગુરુની કૃપા છે, અને સદગુરુની કૃપા એના પ્રત્યેનો જે વિઝન એની ઉપર જ આધાર રાખે છે. વિઝન જાગ્રત સ્વપ્નને સુષુપ્તિમાં જેને સત્પુરુષમાં ક્યારેય પણ શંકા કુશંકા ન થાય, જાગ્રત સ્વપ્નને સુષુપ્તિમાં જેને સત્પુરુષમાં ક્યારેય પણ પક્ષપાત ન દેખાય, જાગ્રત સ્વપ્નને સુષુપ્તિમાં જેને સત્પુરુષનું નિર્દોષ સ્વરૂપ દેખાય, ગુણાદિતાનંદ સ્વામીની વાતો પ્રમાણે આ ત્રણેવ, જેને જાગ્રત સ્વપ્નને સુષુપ્તિમાં સદગુરુનું સર્વજ્ઞપણું જણાય એને ભગવત અનુભૂતિ નથી, એને ઇન્દ્રિયના ઝઘડાના નિવેડા દૂર નથી, દૂર નથી. રોજ કેળવીએ, રોજ કેળવીએ, રોજ કેળવીએ. શ્રીજી મહારાજ આપણને શીખવાડે છે. ભક્ત ચિંતામણી જેવો ગ્રંથ, એમાં પણ શ્રીજી મહારાજ નિષ્કુળાન સ્વામીએ પોતાના સદગુરુ જે કોઈ હોય એ સદગુરુમાં કેવો ભાવ, નિષ્કુળાન સ્વામીએ લખ્યું, મુક્તાનંદ સ્વામીએ લખ્યું પત્રની અંદર રામાનંદ સ્વામી પ્રત્યેનો ભાવ, દીન બંધુ પતિત પાવન ભક્તજનને મન ભાવન પુણ્ય પવિત્ર પ્રૌઢ પ્રતાપ શરણાગતના સમાવ તાપ કૃપાનિધિ કરુણાના ધામ પતિત પાવન પૂરણ કામ દયા સિંધુ દિલના દયાળ નિજન તના પ્રતિપાળ અનાથ નાથ અધમ ઉદ્ધારણ તમને કરું છું નમસ્કાર કલ્યાણકારી જે અનેક ગુણ તેને કરી તમે છો પૂરણ આપ ઈચ્છાએ મનુષ્યાકૃતિ તમે ધરી પ્રભુ અમવતી. તમે તો મનુષ્યાકૃતિ તમારી ઈચ્છાથી ધરી છે, સદગુરુને ક્યારેય પણ એ જન્મ્યા એમ ન જોવાય એમ બોલાય પણ નહીં. ઠીક આપણે લોકના વ્યવહારમાં બોલીએ કે મોટા પુરુષોનો જન્મ છે, જન્મ નથી પ્રગટ થયા છે. આપ ઈચ્છાએ મનુષ્યાકૃતિ તમે ધારણ કરી છે, તમારી ઈચ્છાથી ધારણ કરી છે અને તમે જગતને લોકોને સુખ આપવા માટે પ્રગટ થયા છો. મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીમાં આ ભાવ હતો, નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીમાં એ ભાવ હતો. જ્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે તમે પત્ર લખો રામાનંદ સ્વામીને, અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ જ્યારે આવું કીધું ને ત્યારે નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીને કીધું હું શું લખી જણાવું સ્વામીને, કહ્યું ન ઘટે અંતર્યામીને જાણે મનની વાર્તા તેને સર્વે લોક હસતા મળ જેને એથી અજાણ્યું નથી લગાર જાણે સર્વે અંતરમાંથી બાર. પોતાના સદગુરુ પ્રત્યે આવો ભાવ મુમુક્ષુને હોય પછી સદગુરુની પરીક્ષા કરવા જાય કે લો અંદર બાર હું શું વિચારું છું મને કહો, આપણને જો મોટા પુરુષો કહેવા માંડે ને કે હું વિચારીએ છે તો આપણને કલ્યાણના માર્ગમાં ઝાડા થઈ જાય. ભગવાન અને મોટા પુરુષો એ આપણું છુપાવીને રાખે છે, ઢાંકીને રાખે છે, આપણને બધી રીતે કલ્યાણના માર્ગમાં આગળ ચલાવવા માટેના પ્રયત્નમાં છે. એ મોટાની આપણી ઉપર બહુ કરુણા અને દયા છે. અગ્નિની પરીક્ષા ન હોય, સૂર્યની પરીક્ષા ન હોય, સૂર્ય એકવાર પ્રકાશ મૂકે છે એને જોઈ લીધો કે આવો ગોળો છે, પછી કોઈ કે હું સૂર્યના લોકમાં જઉં બળું છું કે નહીં સૂર્યની નજીક જઉં તો અહીં જ તાપ આટલો લાગે છે તો સૂર્યની નજીક જશે તો શું થશે. મોટા અંદર બહારનું બધું જ આપણને ક્યારેક પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે કહી દેતા હોય છે, આપણા અંતરની વાતો કહી દેતા હોય છે. મુક્તાનંદ સ્વામી 2000 માણસની સભામાં વાત કરે તો 2000ના ઉત્તર થઈ જાય કેવી રીતે થતા હોય, જાણ્યા વિના થતા હોય, જોયા વિના થતા હોય, એના અંતરને કંઈ જોતા જ નહીં હોય, જોતા હોય. પણ મોટા એ તો એવા છે જાણવા છતાં અજાન છે, પ્રગટ છતાં અપ્રગટ છે, દ્રશ્યમાન છતાંય અદ્રશ્ય છે, દેખાવા છતાંય પણ છુપાયેલા છે. એ જ મોટા પુરુષ હોય. ભગવાન દેખાવા છતાંય છુપાયેલા છે, ભગવાનની સત્તા બધે જ દેખાય છે છતાંય ભગવાન દેખાતા નથી સામાન્યને, સ્થિતિવાળા સિવાયને ભગવાન દેખાતા નથી, ઘટ ઘટમાં ભગવાન છે નથી દેખાતા, સ્થિતિ વિનાના ને આખો કંટ્રોલ એનો છે પણ નથી દેખાતા. એમ મોટા પુરુષો પણ દેખાવા છતાંય છુપાયેલા છે.
માટે એનો નિર્ધાર બહુ પાક્કો કરવો શાસ્ત્રથી કે આ આભાસ છે, આભાસ છે, ભગવત બુદ્ધિ. અહીંયા આગળ મહારાજે પછી પત્ર લખ્યો છે સ્વામીને, એ પણ બહુ સરસ શબ્દો છે. 41, 42 અને 43 પ્રકરણ ક્યારેક સમય કાઢીને વાંચજો. શ્રીજી મહારાજ આપણને સદગુરુમાં કેવો ભાવ કરવા કહે છે. સાબરમતી નદીના તટ ઉપર રામાનંદ સ્વામીનો પ્રસાદીનો તટ ગોતી નાખ્યો. તો આપણને આજે આપણને મળેલા સદગુરુ હોય, એ સદગુરુ કોઈ જગ્યાએ બેઠા, એ સદગુરુ કોઈ વસ્તુનો સ્પર્શ કર્યો, એમના જ્યાં પગલા પડ્યા, એ બધું જ તીર્થરૂપ થાય છે. દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરના ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસમ ગોગમ બહુજની જનિતમ જ્ઞંતિયે વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજરદય સમાયત પદે તીર્થ જાતમ તેષા માતઃ પ્રસંગાત કિમિહિ નનુ સતામ દુર્લભમ શ્યાન મુમુક્ષો. શ્રીમદ સત્સંગી જીવનનો શ્લોક છે. પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યદ પદે તીર્થ જાતમ, જેના પગલે પગલે તીર્થ જન્મે છે. સત્પુરુષો તીર્થોની અંદર એટલા માટે જાય છે. શ્રીમદ ભાગવત કહે છે, સ્વયં હિ તીર્થાની પુનંતી સંત, સત્પુરુષો પોતે જ તીર્થરૂપ છે અને એ તીર્થમાં જાય છે તો તીર્થના જીર્ણોદ્ધાર માટે જાય છે. એ ઇતર જગ્યા ઉપર પગ મૂકે એ જગ્યાઓ તીર્થ બની જાય છે. તારે એને તીર્થ કહેવાય, જે તારે એને તીર્થ કહેવાય. આ તો એક પૂર્વે પણ એક મંદિર જ હતું ખ્રિસ્તી ધર્મનું, આજે સત્સંગનું કેન્દ્ર થયું. ત્યારે એનો જે ધર્મ હતો ને જે પ્રાપ્તિ થતી એ, પણ આજે આ સ્થાન આત્યંતિક કલ્યાણનું કેન્દ્ર બન્યું. આનું કારણ શું? આ દિવાલો આની આ જ હતી, આ છત આની આ જ હતી, બધું આનું આ જ હતું, ફક્ત આને કલર કામ કર્યું છે, થાંભલાઓ આના આ જ હતા. આ સ્થાન અત્યારે આત્યંતિક કલ્યાણનું, મોક્ષ માટેનું, અનાદિ મુક્ત થવાની પદવી માટેનું એક નિમિત્ત સ્થાન બન્યું. આની પાછળનું કારણ શું? અહીં આવવાવાળાને પરમ શાંતિ થાય એનું કારણ શું? પીવડા ઘનશ્યામ મહારાજ અહીં બિરાજે છે એનું કારણ શું? અમારા જેવા ત્યાગીઓ અહીં રહે છે એનું કારણ શું? એના કારણના મૂળની અંદર જશું તો એક સદગુરુની દ્રષ્ટિને સદગુરુનું પગલું કામ કરે છે. આપણી નજરની સામે થયેલા તીર્થ આપણને નજરની સામે દેખાય છે, કેટલાને તારે છે, કેટલાને તારે છે, કેટલાને ઠારે છે કલ્યાણના માર્ગમાં. માટે સદગુરુનો જીવમાં ભારો ભાર, બહુ મહિમા, બહુ મહિમા, બહુ મહિમા સમજો. આજે યોગી સ્વામીને આપણે ત્રીજી પુણ્યતિથિએ એ જ આપણી શ્રદ્ધા આપવાની છે, એ શ્રદ્ધા આપવાની છે કે એમને જેવું સદગુરુમાં હેત કર્યું ને, એમને જેવી સદગુરુમાં ભગવત બુદ્ધિ રાખીને એવી આપણે રાખવાની છે. ગુરુજી યોગી સ્વામીને ગમે તે કહી શકે. એક વખત તો જમાડતા જમાડતા કે યોગી તને બહુ બધું ભાવે નહીં, અલગ અલગ અહીં આગળ ઉપર જ, હા ગુરુજી બહુ ભાવે, તને હજુ ઈચ્છા થતી હશે કે હજુ બીજી 2-4 ગુરુજી આપી દે તો બહુ સારું, હા ગુરુજી ઈચ્છા થાય છે. કોઈ જગ્યાએ આર્ગ્યુમેન્ટ જ નહીં, તમે જે કહો છો એ બરાબર છે, હું એવો જ છું, હું એવો જ છું. આવો સ્વીકાર એ ભગવત બુદ્ધિ વિના ન થાય. મને આજે પણ પ્રસંગે યાદ છે કે ગંગાના કાંઠા ઉપર ગંગોત્રી ગયા હતા અને ત્યારે પૂજ્ય યોગી સ્વામી તો હજુ પાર્ષદ જ હતા, ત્યારે સાધુ નહોતા ત્યાં, અને અમારે તરબૂચ ઉપાડી અને ગંગોત્રી લઈ જવાના હતા અને તરબૂચ ઉત્સવ કરવાનો હતો. પછી માય 250 કિલોમીટર દૂર મૂકેલી અને ત્યાંથી તરબૂચ લઈ જવાના, તો એ જે સેવા હતી એ મારે હતી કે ત્યાં બધી કેવી રીતે વહેંચવું ને કેવી રીતે ગોઠવવું. એટલે આપણા યોગી સ્વામીને બે, એ ને બીજા એક હતા સંત સરજુ સ્વામી, તે બે પાર્ષદ. એટલે મેં કીધું તમારા ગોઠવી દેવું તરબૂચ લઈ આવવા ત્યાં, સારું. ભૂલી ગયા,
ગંગોત્રીના પુલ ઉપર પહોંચી ગયા. તરબૂચ લેવાનું જ ભૂલી ગયા બસમાંથી. 1.5 કિલોમીટર દૂર બસ પુલ ઉપર ચાલતા મેં જોઈ લીધું કે તરબૂચ તો ભૂલી જ ગયા છે. હરિભક્તોના હાથમાંય નહોતા, કોઈના હાથમાં નહોતા. મેં કીધું આ ભૂલી ગયા. એટલે મેં હાલતા હાલતા કીધું તરબૂચ. એટલે તરત જ, ત્યારે વાસુદેવ ભગત નામ હતું યોગીશ્વરનું, તો વાસુદેવ ભગત હતું, મને મેં કીધું વાસુદેવ તરબૂચ. મને કે તરબૂચ તો ભૂલી ગયા સ્વામી અમે, આવે? મને કે આવે. એટલે મેં હસતા હસતા, આવે મને ખબર હોય, મને ખબર છે, માનસ છું કે 1.5 કિલોમીટર કોઈને તરબૂત લેવા ના મોકલાય પાછા. ઉત્સવ પછી થાય, બસમાં બેઠા પછી થાય, અથવા તો બીજા સ્થાન ઉપર જ્યાં જઈએ ત્યાં જાય. એટલે મેં તો ખાલી હસતા હસતા કીધું કે લોયાના ત્રીજામાં કીધું ભગવાનને સાધુ માટે શું થાય ને શું ન થાય. આમ મેં હસતા હસતા મસ્કરીમાં કીધું કે એક ખાલી એને હસાવા માટે કીધેલું અને ખાલી એક વાત વાતમાં કીધેલું ને હું તો હાલતો થઈ ગયો બોલીને. એટલું મેં કીધું શું થાય ને શું ન થાય હવે વિચારવાનું તમારા લોકોને છે. હું તો હસતો હસતો ત્યાંથી જતો રહ્યો એટલું કહીને. પણ મને આજે પણ એ દ્રશ્ય યાદ છે, હજુ પુલ દેખાય છે એને જે 2-4 હરિભક્તોને લઈને ગયા ને બધા તરબૂચ માથે મૂકીને આવેલા, હજુ યાદ છે. ત્યારે મને, મેં દૂરથી જોયા ને તો ગંગોત્રીમાં સ્નાન ગુરુજી બધાને કરાવતા હતા ત્યારે મારે આંખમાંથી તે દિવસ આંસુડા પડ્યા હતા. અને હું વિચારમાં પડી ગયો હતો કે આપણને લાગે કે મહિમા કેવો હોય, આપણે તો ખાલી મહિમાની વાત કરતા હોય, વચનામૃત લોયાના ત્રીજામાં આમ કીધું છે કોઈને સમજાવતા હોઈએ, પણ મૂર્તિમાં મહિમાની મૂર્તિઓ તો આ કહેવાય. મારી મસ્કરી એ વચનને એને ઝીલ્યું કેટલા ભાવથી. મેં તો હસતા હસતા કીધું પણ મારા હાસ્યને પણ એને તો શાસ્ત્રની દ્રષ્ટિએ લીધું કે ભગવાનને સંત માટે શું ન થાય. 1.5 કિલોમીટર પાછા જઈને તરબૂચ લઈને આવે ત્યારે મને થયું હૃદયમાં કે મારા કરતાં આની સમજણ હજારો ગણી ઊંચી છે, મારા કરતાં પણ ભગવાન સંતને ભક્તનો મહિમા કરોડો ગણવાનો વધાર છે. પાર્ષદ હતા, હું સાધુ હતો, પણ દેખાય. માટે વાલા ભક્તો, કલ્યાણનો માર્ગ છે એ હાવ નોખો છે, હાવ નોખો છે. આપણી વિચારધારા, આપણા માપદંડ, આપણી માપપટ્ટી બધાથી નોખો છે, હાવ નોખો છે. એક પોતાના સદગુરુમાં ભગવત બુદ્ધિ, એના કારણે, એના કારણે એને બધા સંતો ભક્તો બધામાં દિવ્ય ભાવ થયો. કારણ કે જેને સદગુરુમાં ભાવ થાય, જેને સદગુરુમાં ભગવત બુદ્ધિ થાય, એ સદગુરુની નજરથી બધાને જોતો થાય. સદગુરુની નજર તો કેટલી ઊંચી હોય, કેટલી ઊંચી હોય. સદગુરુ એને એ દાન કરે, પોતાની દ્રષ્ટિનું દાન કરે. જ્યારે મુમુક્ષુ સદગુરુને, સત્પુરુષને શાસ્ત્રની દ્રષ્ટિથી જ્યારે એનો મહિમા સમજીને એની સાથેના જીવનના બધા જ વર્તન એ પ્રકારથી કરે ત્યારે સદગુરુની દ્રષ્ટિ, સદગુરુ દ્રષ્ટિનું દાન કરે. અને સદગુરુની દ્રષ્ટિનું દાન જ્યારે મુમુક્ષુને મળે ત્યારે મુમુક્ષુને લાગે કે ઓહો ઓહો, મેં જેવા જાણ્યા હતા એના કરતાં તો મહારાજને આ મોટા સદગુરુ, આ સત્સંગને આ સંતો ભક્તો કેટલા દિવ્ય છે, એવું એને લાગે. યોગી સ્વામી પાસે ગુરુજી આજે કીધું કે આત્મનિષ્ઠા એક દોરો વધારે હતી, પણ એ આત્મનિષ્ઠાના મૂળની અંદર જો કોઈ હોય તો ગુરુજીનો ભારો ભાર મહિમા હતો. ગુરુજીની અંદર અપાર હેત હતું, હેત હેત હતું. સદગુરુમાં જેને ગાંડું હેત થયું નથી એને ક્યારેય પણ ભગવાનની અંદર ગાંડું હેત નહીં થાય. વચનામૃત કહે છે, વચનામૃત કહે છે. જેને સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ છે એને જ પરમેશ્વરનું દર્શન થાય છે, દર્શન થાય છે. ક્યાંય પણ કોઈ જગ્યાએ વચનામૃતમાં ભગવાનમાં હેત કરવા માટેના ઉપાયમાં એવું ન લખ્યું કે તમે આખો દિવસ કીર્તન ગાઓ તો ભગવાનમાં હેત થઈ જાય, આખો દિવસ પ્રદક્ષિણા કરો તો હેત થઈ જાય, તમે આખો દિવસ પુસ્તક વાંચો તો હેત થઈ જાય, આખો દિવસ તમે મૂર્તિની વાત સાંભળ્યા કરો કે એ કર્યા કરો, વાંચ્યા કરો તો હેત થઈ જાય, એવું ન લખ્યું. જ્યારે મૂર્તિમાં હેતની વાત આવી, જ્યારે અવગુણને ટાળવાની વાત આવી, જ્યારે દોષને મૂકવાની વાત આવી, જ્યારે દિવ્ય જીવનને જીવવાની વાત આવી, જ્યારે મુક્ત પદવીને પામવાની વાત આવી, જ્યારે 100 જન્મની કસરને ટાળવાની વાત આવી, ત્યારે વચનામૃત એક જ જગ્યાએ જઈને ઊભું રહે છે, સદગુરુનું ચરણ. સત્પુરુષ સિવાય કોઈ જગ્યાએ વચનામૃત એક એવું નથી, 262માં એક એવું નથી. આપણે બધા ભાગ્યશાળી છીએ, એ માર્ગને આપણે સમજ્યા છીએ, સમજીએ છીએ, ચાલીએ છીએ. હજુ પણ
જે કંઈ આપણને અનુભૂતિમાં જે બાકી રહેતું હશે એ આપણી કસર છે, ભગવાન અને સત્પુરુષની નહીં. આપણી સમજણની કસર છે, આપણી કોઈ આળસ અને પ્રમાદનું કારણ છે, પણ ભગવાન અને સત્પુરુષ તો દિવ્ય છે, દિવ્ય છે. રોજ એને દિવ્ય સમજવા મહેનત કરવી, રોજ એને દિવ્ય સમજવા. શ્રીજી મહારાજ રામાનંદ સ્વામી એનું પ્રસાદીનું સ્થાન ગોતીન મનન તમને સમજાવે છે કે સત્પુરુષનો મહિમા કેવો હોય. પૂજ્યપાદ ગુરુજીએ નાયગ્રા ફોલ્સ ઉપર ઠાકોરજીને ડૂબકી લગાવડાવી છે. ગુરુજી કે આજથી આ તમારું તીરથ થઈ ગયું. જ્યારે ઠાકોરજીને ડૂબકી લગાવડાવી હતી ગુરુજીએ દોડીને ઘનશ્યામ મહારાજને, ગુરુજી કે આજથી આ તીરથ થઈ ગયું. નાયગ્રા ફોલ્સ જ્યાં જગતના લોકો ફરવા જાય, પરંતુ લોયાધામ પરિવારના હરિભગત ત્યાં જાય તો એને એમ થાય કે અહીંયા આગળ મારા સદગુરુએ ઠાકોરજીનો અભિષેક કર્યો, ઠાકોરજીને ડૂબકી લગાવડાવી છે, અહીં મારા સદગુરુના પગલાં પડ્યા છે. મારા માટે દુનિયાનું ફરવાલાયક સ્થાન, આ દુનિયા માટે ફરવાલાયક સ્થાન થયું, મારા માટે દર્શન કરવાલાયક આ સ્થાન છે, કારણ કે આ તીર્થ છે. વિઝન બદલાય, દ્રષ્ટિ બદલાય. આ કોઈ મહિમાનો અતિરેક નથી, આ શાસ્ત્રીય વાત છે. કોઈ પણ શાસ્ત્રને, શ્રીમદ ભાગવતને પૂછીએ, રામાયણને પૂછીએ, શ્રીમદ સત્સંગી જીવનને પૂછીએ, વચનામૃતને પૂછીએ, સદગુરુની વાતોને પૂછે, નિષ્કુળંત કાવ્યને પૂછે, એક જ અર્ક આવશે, એક જ અર્ક આવશે. અને એક વાર કોઈ ખરેખર શાસ્ત્રમાં જેવું લખ્યું છે એવું કોઈ સાચા સદગુરુ પ્રત્યે કરી તો જોવે, એક જન્મ તો કરી જોવે, એક વખત તો કરી જોવે, એવા દિવ્ય ભાવથી જોડાણ કરી જોવે. અને મુમુક્ષુ એને અનુભવ ના થાય એવું ક્યારેય બને નહીં. શ્રીજી મહારાજના વાક્યો ક્યારેય ખોટા ન હોય. જે કાંઈ છે મારીને તમારી કોઈ કસર નડે છે. આવો દિવ્ય ભાવ ભગવાનને મોટામાં કરવો. કેટલાય ભક્તો નથી હોતા, એના ઘેર પદરામણી થઈ હોય ને ગુરુજી જે ચાદર ઉપર બેઠા છે, ચાદરોને હંકેલીને હાચવીને મૂકી રાખે છે. ગુરુજી જે ગાડીની સીટ પર બેઠા એ ગાડીઓની સીટ કાઢીને ઘરમાં રાખી મૂકી છે. શાસ્ત્રીય છે, શાસ્ત્રની રીતે રાખ્યું છે. કોઈકનો દ્રષ્ટિકોણ ત્યાં સુધી નથી પહોંચ્યો એ મારી તમારી કસર છે, આપણી ન પહોંચી હોય. ઘણા સંતો ભક્તો એવા છે કે એને બહુ મહિમા દેખાય. હું જોઉં કે આને આને હું હજુ આટલું સમજ્યો જ નથી, એટલો બધો મહિમા દેખાય એને ગુરુજીનો, એટલો બધો મહિમા દેખાય. રોજ ભેગા રહીએ ખબર પડે કે આને કેટલો મહિમા છે ગુરુજીનો. એટલો હજુ આપણે જોતા હોઈએ તો પણ નથી સમજી શકતા, પણ આપણે એને જોતા રહીએ, સમજવા માટેના પ્રયત્નમાં રહીએ તો ક્યારેક તો સમજી જઈએ, અને ક્યારેક સમજી જઈએ તો કામ બહુ મોટું થઈ જાય. માટે રોજ મોટા પુરુષમાં દિવ્ય ભાવ વધારવા માટે શાસ્ત્રોથી એ સિદ્ધાંતો, શાસ્ત્રના જળવાયેલા રહે, સત્સંગના સિદ્ધાંતો જળવાયેલા રહે, એમ દિવ્ય ભાવને વધારવો. પૂજ્યપાદ ગુરુજીને જો એક યોગી સ્વામીમાં તો પોતાના શિષ્ય એમાં જ આટલો ભાવ હોય, પણ સંપ્રદાયના સદગુરુઓમાં કેવો ભાવ, કેવો ભાવ. ગુરુજી આમ રડવા લાગે, ધ્રુજવા લાગે, મહિમાનો સંભાળતા ધ્રુજવા લાગે, રડવા લાગે, આટલો બધો મહિમા. એક જ વિચાર આવે ગુરુજી માટે કે મહિમાની મૂર્તિ જ છે ગુરુજી. ઠેક ઉપરથી નીચે સુધી તમે જુઓ ને, મહિમા સિવાય કાંઈ નહીં, મહિમા જ, હરિભગતનો, સાધુનો, બધાનો મહિમા. એવા સદગુરુ આપણને મળ્યા, આપણું જીવન પણ મહિમાથી ભરપૂર થાય. અને તો જ આવશે જેની પાસે છે આધ્યાત્મિક મૂડી, ક્યારેય પણ વિચારો અને વાતોથી મળતી નથી. પ્રથમનું 60મું પુસ્તકમાં તો વાત લખી રાખી હોય, એકાંતિક ધર્મ લખી રાખ્યો હોય, પણ સિદ્ધ થતો નથી. એકાંતિક ધર્મ એકાંતિક થકી જ સિદ્ધ થાય છે. પ્રથમનું 60મું લોયાનું 6ઠું દુર્લભમાં દુર્લભ, સત્સંગમાં એક એકાંતિકપણું છે, બાકી બધું જ સુલભ છે. એક એકાંતિકપણું દુર્લભ છે, અને એ એકાંતિકપણું સારંગપુરના 11મા પ્રમાણે ભગવાન અને સદગુરુની કૃપા થાય, ભગવાન અને સદગુરુની કૃપા થાય ત્યારે એને મળે છે, સારંગપુરના 18મા પ્રમાણે. અને પ્રથમના 60મા પ્રમાણે એકાંતિક ધર્મ એકાંતિક થકી જ સિદ્ધ થાય છે. આધ્યાત્મિક મૂડી જેની પાસે મૂડી છે ત્યાંથી જ આવે છે, બીજી કોઈ ફેક્ટરીમાં પાકતી નથી. આપણે મહિમાવંત બનાવવું છે આપણું જીવન, તો બસ મહિમાની મૂર્તિ, જેના રોમે રોમમાં મહારાજનો, સંતો ભક્તોનો મહિમા છે, એવા સદગુરુનો મહિમા આપણે સમજવા માટેના પ્રયત્નમાં મંડ્યા રહીએ. બધા સંતોએ અને દરબારોએ ત્યાં સ્નાન કર્યું સાબરમતીમાં. શ્રીજી મહારાજ કે આ તો રામાનંદ સ્વામીનું પ્રસાદીનું સ્થાન છે, અહીં સ્નાન કરો.
પોતાના સદગુરુનો ગાઢ ગોતી નાખ્યો. વાહ મહારાજને કરોડો કરોડો વંદન, મને તમને કેટલી સરસ દ્રષ્ટિ આપી. સૌએ તિલક ચાંદલો કર્યા. શ્રીહરિએ ઘણા જ પ્રેમથી ત્યાં બાલમુકુંદ અને વિષ્ણુની પૂજા કરી. આ ઘાટ જ એવો છે ને સદગુરુનો ઘાટ, કે સદગુરુના ઘાટ ઉપર છે ને વૃત્તિ અટકી જાય છે. સદગુરુના ઘાટ ઉપર છે ને શબ્દોનો પ્રવાહ ઓટોમેટિક પ્રગટ થઈ જાય છે. સદગુરુનો ઘાટ જ એવો છે કે ઘાટ ઉપર બેસીને નાવાની એક કંઈક મજા હોય છે. અહીંયા આગળ રામાનંદ સ્વામીનો પ્રસાદીનો ઘાટ એટલે સદગુરુ ઘાટ આપણે કહીએ. આ મુમુક્ષુ જો સદગુરુ રૂપી ઘાટ ઉપર બેસીને સુખેથી સ્નાન કરી શકે, ત્યાં પવિત્ર થઈ શકાય. સદગુરુરૂપી ઘાટે પવિત્ર થવાય. સદગુરુરૂપી ઘાટ ઉપર બેસવાથી આપણા બદ્ધપણાના ઘાટ ઓગળી અને મુક્તપણાના ઘાટ આપણા આત્મામાં પડે. એટલે સદગુરુના ઘાટ ઉપર રહેવું. આપણા સવારથી સાંજ સુધીના જેટલા શ્વાસ સદગુરુ ઘાટ ઉપર જશે ને એટલા ઘાટ જગતના ઓછા થશે. જેટલા આપણો એ સદગુરુરૂપી ઘાટ ઉપર આપણે બેઠા એટલા આપણને જગતના ઘાટ ઓછા ને ભગવાનના ઘાટ વધારે. કારણ કે ત્યાં તરંગો જ મહારાજના છે. એ ઘાટ ઉપર તરંગો જ મહારાજના છે. મોટા મોટા સદગુરુઓની એક એકની વાત આપણે સાંભળીએ પ્રવચનો, બધાની એક જ વાત, દોરો જ આમ સોયમાંથી દોરો સોંસરો ચાલ્યો જાય, એક જ વાત, ભગવાનની કૃપા ને સદગુરુની નિષ્ઠા, ભગવાનની કૃપા ને સદગુરુની નિષ્ઠા. જે મોટા પુરુષને સાંભળીએ બધા એક જ વાત કરે. આ એક જ રસ્તો છે, બીજો કોઈ વે જ નથી. કરીશું તો ચોક્કસ પામશું. સુંદર બધા સંતોએ દરબારોએ ત્યાં સ્નાન કર્યું. સૌએ તિલક ચાંદલો કર્યા. શ્રીહરિએ ઘણા જ પ્રેમથી ત્યાં બાલમુકુંદ અને વિષ્ણુની પૂજા કરી. ઉપલેટાના એક લાલાભાઈ કરીને હરિભગત હતા, બહુ સ્થિતિવાળા. તે એક વખત સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ઠાકોરજી જમાડતા હતા અને એક જારી હતી, જારીમાંથી અભેસી દરબાર અને લાલાભાઈ બે દર્શન કરતા હતા. તો ઓલા લાલા ભગતને એવા દર્શન થાય કે સ્વામીની ભેગા મહારાજ જમે છે, એને મહારાજ દેખાય. તે પેલા દરબારને કે દરબાર જો તો ખરા કે સ્વામી ભેગા મહારાજ જમે છે, સ્વામી અરે મહારાજ જમે છે. એટલે અભેસી દરબાર કે લાલા ભગત તમારા જેવી સ્થિતિ મારી નથી થઈ, મને તો સ્વામી જ જમતા દેખાય છે, મહારાજ આરે જમતા નથી દેખાતા, પણ તમે બહુ ભાગ્યશાળી કે સ્વામી તમને એવા દર્શન કરાવે છે. એટલાની અંદર એ બે ત્યાંથી દર્શન કરીને આમ નીકળ્યા, ત્યાં જાડિયા ગામથી સામત ભગત કરીને એક ભગત આવ્યા. એટલે લાલા ભગતને પેલા દિવ્ય દર્શન થયેલા ને, લાલા ભગત કે સામત ભગત જાઓ જાઓ જાડિયાથી દર્શન કરો, સ્વામી હારે મહારાજ જમે છે. તો સામત ભગત ગયા દોડતા અને જાડિયાથી જોયો તો એને તો સ્વામી જમતા દેખાય. એ આવીને કે ભગત મને તો સ્વામી જ જમતા દેખાય છે, મને કાંઈ મહારાજ દેખાયા નહીં. ત્યારે અભેસી દરબાર કે લાલા ભગત ઉપર સ્વામીની એવી કૃપા ને, તે સ્વામીને મહારાજ, સ્વામી એમને દર્શન એવા કરાવે છે, મને નથી થયા. એટલે લાલા ભગત કહે છે વાત તો સાચી છે, પણ આપણી એવી સ્થિતિ નથી એટલે આપણને દેખાતું નથી. તે સ્વામી મંદ મંદ એ લોકોનો સંવાદ સાંભળીને હસે. ઠાકોરજી જમાડતા જમાડતા એક જ ગુણાતીતાનંદ સ્વામી જમાડતા હતા, એકને સ્વામી હારે મહારાજ જમે છે આવા દર્શન થયા. સદગુરુ ગાથામાં છારોડીથી 12 બુક પડેલી છે, એમાં આ વાત છે. એકને મહારાજ જમે છે એવા દર્શન થાય સ્વામી હારે, એક કે મને થતા નથી, પણ નથી થતા તો પણ ઓલાને થાય છે એ જે સ્વીકારવું, તો એક દિવસ એને પણ થશે, એને પણ થશે, એને પણ સ્વામી એવા દર્શન દેશે. માટે સદગુરુ છે ને એ તો એક વસ્તુ માની લો કે ભગવાન મનુષ્ય આકારે પ્રત્યક્ષ નથી ભેટે આપણને, તો આપણા કલ્યાણને અર્થે ભગવાન સદગુરુમાં અખંડ રહી, લોયાના 13માં પ્રમાણે એ સદગુરુમાં અખંડ રહી આપણને મહારાજનું સુખ આપે છે. ધ્યેય મૂર્તિ છે, પણ પામવા માટેનું ને મૂર્તિનું સુખ લેવા માટેનું જો કોઈ ઉપકરણ મહારાજનું પ્રેરક સ્વરૂપ હોય તો સદગુરુ છે. એમાં જે જોડાઈ ગયો કામ થઈ જાય. હાલો ઘાટથી આગળ જઈએ. દેવને ફળ ફૂલ અનેક પ્રકારના મેવાને નૈવેદ્ય વગેરે ધરાવ્યું. બધાએ તિલક ચાંદલા કર્યા, પૂજા કરી, મેવા મીઠાઈ ધરાયા ભગવાનને. જેના ગુણોના યશનું વેદો ગાન કરતા હોય છે તે શ્રીહરિ એક સામાન્ય સાધુના રૂપમાં વિચરણ કરે છે.
વેદો પણ જેને નેતિ નેતિ કહે છે, પુરુષોત્તમ નારાયણ એક સામાન્ય સાધુની જેમ, જેને સાધુ મહાત્માઓ આવ્યા હોય, સ્નાન કરતા હોય, સ્નાન કરીને પાછા બાલમુકુંદને નૈવેદ ધરાવે ને જમે, મનુષ્ય લીલા શ્રીજી મહારાજ કરે. શ્રીનગરના અનેક લોકો ત્યાં શ્રીહરિના દર્શન કરવા માટે સન્મુખ આવે. જેની ગણતરી કરી શકાય તેમ ન હતી તેઓ બધા મેવાઓને લાવ્યા હતા. સૌ પહેલાં શ્રીહરિએ ટીમણને નાસ્તો કર્યો, પછી સંતોને ને દરબારોને નાસ્તો કરાવ્યો. બીજા જે હરિભક્તો સાથે આવ્યા હતા તેમને પણ નાસ્તો કરાવ્યો, છતાં ઘણો જ નાસ્તો વધ્યો. પછી જે બીજા આવ્યા હતા તેમને પણ નાસ્તો આપ્યો. પૂરના રાજાએ શ્રીહરિ પધાર્યા છે એમ જાણીને પોતાનું હિત માનીને સંધ્યાની રજા આપી. રાજમાર્ગો બધા સ્વચ્છ કરાવ્યા, બધા માર્ગો ઉપર પાણી છંટાવી દીધું. મલ્લબા દાદા નામે સુબો શ્રીનગરનું શાસન કરતો હતો. આ મલ્લબા દાદાનું બીજું નામ રઘુનાથ સેલુકર હતું. તે અમદાવાદમાં સંવત 1856 થી 1864 સુધી પુણેના પેશવા સરકાર દ્વારા સુબા તરીકે નિમાયા હતા અને તેનું શાસન સારું ગણાતું, નીતિપ્રિય હતા. એ આ હરિચરિત સાગરમાં એનો ઉલ્લેખ નથી કે મલ્લબા દાદાનું નામ છે, પણ એનો જે પરિચય છે એ ફક્ત ગ્રંથ ટ્રાન્સલેશન કરવાવાળા સંતોએ લખેલું છે કે એનો પરિચય થોડો મળે. તે નીતિપ્રિય હતા, લોકો તેને કાકા સાહેબના નામથી બોલાવતા. સંવત 1864 થી 1868 દરમિયાન અમદાવાદમાં વિઠ્ઠલરાવ બાલાજી સુબા તરીકે નિમાયો એ શક્તિપંથી હતો અને 1865માં વૈશાખ સુધી 14ના દિવસે લો લંગરની જમાત સાથે ઝઘડો થયો ત્યારે તેને સાથ આપનાર અને શ્રીહરિને તેલના ટાંકામાં નાખવાનું કાવતરું કરનાર એ સુબો હતો. એટલે 1856 થી 1864 સુધીના જે હતા સુબા એ બહુ શ્રીજી મહારાજને વાલા હતા, શ્રીજી મહારાજ એને વાલા હતા, સંતો ભક્તોના પ્રત્યે મહિમાવાળા હતા. 1864 થી 1868 સુધી જે 4 વર્ષ બીજો સુબો નિમાયો, જે તેલના ટાંકામાં નાખવા માટેના પેતરા રચેલા, મહારાજને પોતાના રાજ્યમાં નહીં આવવા માટેનો આદેશ કરેલો, એ સુબો બીજો હતો. પણ અહીં જે ગ્રંથમાં જેનું નામ છે એ બહુ ભાવિક ભક્ત હતો. મલ આવે ગ્રંથ શરૂ થાય છે. મલ્લબા દાદાના ભત્રીજાનું નામ ચીમનરાવ હતું. હરિભક્ત ખુશાલ ભટ્ટના સમાગમથી ચીમનરાવ સારા સત્સંગી થયા હતા. એ સુબો હતો, એના ભત્રીજા ચીમનરાવ હતા. ખુશાલ ભટ્ટ એટલે આપણા સદગુરુ ગોપાળાન સ્વામી, પૂર્વાશ્રમનું નામ ખુશાલ ભટ્ટ. એમના દ્વારા એ ચીમનરાવને સત્સંગના સંસ્કારો પડેલા થોડા થોડા, હજુ સ્વામી સાધુ નહોતા ત્યાં એ સમયે. એ ટાઈમે તેઓ તાજા જ સત્સંગી થયા હતા ચીમનરાવ, એટલે બીજા લોકોને એની ખબર ન હતી. અમદાવાદની અંદર બીજા લોકોને ખબર નહોતી કે આ સત્સંગી છે. શ્રીજી મહારાજની આરે આવેલા જે હતા એ લોકો એ જૂના સત્સંગીઓને ઓળખતા, પણ ચીમનરાવ વિશેની ખબર નહોતી. અને એમાં એ સુબાનો વરી ભત્રીજો તો કોઈ દી સત્સંગ કરતો હશે, એ તો કોઈને આશા હતી જ નહીં કે આ સત્સંગી છે એમ. નવા હતા. બજારમાં જેટલી દુકાનો હતી તે મહાજનને કેવડાવીને ચિત્ર વિચિત્ર રીતે સારી શણગારાવી હતી. ચીમનરાવને બહુ ભાવ હતો મહારાજ આવતા હતા એટલે એમને પોતે પોતાના રાજ્યની અંદર બધી દુકાનોને બધે શણગારાવી હતી. મહાજનોને કહી દીધું હતું ભગવાન સ્વામિનારાયણ આવે છે એટલે સરસ ડેકોરેશન કરજો આપણા અમદાવાદમાં. ખૂબ જ તેમાં શોભા હતી. દુકાને પારાવાર બિલોરી કાચના ઝાડ લટકાવીને પ્રગટાવ્યા હતા. તેની શોભાનો પાર પામી શકાતો નથી. નાળિયેરીના અને કેળના ઝાડના પાન બંને બાજુએ બંધાવી દીધા. તેના ફળ પણ સાથે હતા. નાળિયેરી અને કેળના ઝાડના પાન નાળિયેરીની આરે નાળિયેરી બાંધી દીધા હતા અને કેળના ઝાડની આરે કેળો પાછા કેળાય પાકા એની આરે જ હતા. એ ફળ પણ સાથે હતા. થડ કુમકુમથી રંગાવ્યા હતા. કેળના થડ હતા એ કંકુથી રંગાવ્યા. નાના ફૂલ ઝાડોના કુંડાઓને પણ મુકાવી દીધા. ઝરીની ધજાઓને પતાકાઓ ઠેર ઠેર ફરકાવી દીધી. દરેક બારને મોતીના તોરણ લટકાવ્યા હતા. વિવિધ પ્રકારના ભાતવાળા મોતીના ઉલેચ પણ બંધાવ્યા હતા. જ્યાં જ્યાં 4 રસ્તાઓ આવતા હતા ત્યાં ત્યાં તેવા શોભાના ઝાડપાન મૂકીને પૂરને ખૂબ જ શોભાદાર બનાવ્યું હતું. નવાવાસથી લઈને ધોળકા દરવાજા સુધી એટલે કે જમાલપુર દરવાજા સુધીના રાજમાર્ગને દિવાળીના દિવસો હોય તેમ અતિશય શણગાર્યો હતો. જ્યારે મહારાજ અને મોટા પુરુષો આપણે ઘેર આવે, સંતોને ભક્તો આપણે ઘેર આવે, એ જ આપણી સાચી દિવાળી. જ્યારે પણ ઠાકોરજી આપણે ઘેર પધારતા હોય, જ્યારે પણ મોટા પુરુષ આપણે ત્યાં પધારતા હોય, જ્યારે સંતોને ભક્તો આપણે ત્યાં પધારતા હોય, એ જ આપણા માટે દિવાળી. ત્યારે જ ઘરને શણગારવા જોઈએ,
ત્યારે જ નવી નવી વાનગીઓ બનાવવી જોઈએ. આપણા લોયાધામ પરિવારના ભક્તો ઠાકોરજી મહારાજ આવે ત્યારે કેવા મોટા મોટા અન્નકૂટ બનાવે છે ઠાકોરજી માટે. અને આ બધું કરવું જ જોઈએ. આપણે તો એ જ દિવાળી છે, આપણે ત્યાં ભગવાન અને ભગવાનના સંતો ભક્તો આવે. વિચિત્ર રીતે શણગારેલી બધી સવારી તૈયાર કરાવી, તેમાં હાથીને ઘોડા વગેરે ને સોનેરી સાથથી સજાવ્યા હતા. રથ પાલખી મ્યાના જે સોનેરી હતા તેને પણ સારી રીતે શણગારીને દીપાવ્યા હતા. બીજા બધા સરબંધી પાયદળને પણ તૈયાર કર્યા હતા. ડંકા નોબતને બીજા બધા વાજિંત્રોને પણ સાથે લીધા. શ્રીહરિ જ્યાં બેઠા હતા ત્યાં બધી સવારી આવી. સાબરમતીના કિનારા ઉપર સુબાના ભત્રીજા ચિમનરાવ બધી સવારી લઈને આવ્યા મહારાજને લેવા માટે. મહારાજ તો સીધા સાદા સાધુ તરીકે રહે છે. ચિમનરાવજી શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા. ખુશાલ ભટ્ટનો સત્સંગ હતો ને, સત્સંગ કરાવ્યો આને કહેવાય. અને ઘણા બધા ભક્તો એવા છે જેને વાલા ભક્તો તમને સારું કંઈક થોડું કોઈને સમજાવવાની ભગવાને શક્તિ આપી હોય, તમે પ્રેમથી કોઈને સમજાવી શકો એવું તમારી પાસે આવડત હોય. ના હોય તો થોડી પ્રેક્ટિસ કરશો તો પડશે, કારણ કે આપણને આમે સમજાવવાની તો ટેવ છે જ, ગમે ને ગમે તે સમજાવી દેતા હોઈએ. થોડું જો મહારાજનું સમજાવીએ, આપણો એક નિયમ હોવો જોઈએ, કોઈ વ્યક્તિ આપણને મળ્યો તરત આપણે આપણા મહારાજ, આપણા સદગુરુ, આપણો સત્સંગ એનું બીજ લાવી દઈએ, બીજ લાવી દઈએ, કોઈ પણ રીતે ત્યાં બીજ લાવી દઈએ. તમને એવું ઘણા ભક્તો જોવા મળશે. અને જ્યાં જ્યાં એવું થાય છે ને ત્યાં સત્સંગની અંદર સત્સંગીઓ વધતા જાય, નવા નવા આત્માઓ ભગવાનને પામતા જાય. બીજ લાવો, વાત વાતમાં બીજ લાવો, ભગવાનનું, સદગુરુનું, સંતોનું, ભક્તોનું, સત્સંગનું બીજ લાવો. બીજ લાવવાથી આપણો આત્મા બહુ બળિયો થાય, કારણ કે આપણને યાદ રહે. અને સામેવાળાને જો કોઈ શબ્દ લાગી જાય, દસ આગળ આપણે બીજ મૂક્યું, એક જગ્યાએ જો બીજ ઉગી ગયું, આખું બ્રહ્માંડ તાર્યાનું પુણ્ય થાય. બ્રહ્માંડ તાર્યાનું આપણને તાન હોવું જોઈએ. મને મળ્યા જે મહારાજ, મને મળ્યા જે સદગુરુ, મને મળ્યા જે આ સંતો ભક્તો, એ મારે સામાન્ય જે બીજા જીવને નથી ઓળખાને એને પણ ઓળખાવા છે. આપણું દ્રઢ કરવા માટે ગાયા કરીએ ને બોલ્યા કરીએ તો સામેવાળાને જેટલું થવું એટલું થાય, પણ આપણને તો થાય. આ સદગુરુ ઘાટ ઉપર હું પોણો કલાક નાયો હમણાં, તો સદગુરુ ઘાટ ઉપર હું પોણો કલાક નાયો, તમને થયું સ્વામી કેમ બેહી ગયા છે ઘાટ ઉપર, આગળ હાલતા કેમ નથી? કારણ કે તમે બધા બુદ્ધિવાળા છો, કથા સાંભળવાવાળા. વિષયની બહાર જાય તોય ખબર પડી જાય કે સ્વામી આજ બહાર નીકળ્યા છે, અને તમારા સજેશન અમારા સુધી આવી જાય તમે કીધું હોય તો ગમે ત્યાં, એટલે બુદ્ધિવાળા છે સાંભળવાવાળા. અમે તો ઘાટ ઉપર નાતા હોય, પણ તમે જોતા હોય ઘાટ ઉપર કેટલું નાહી છે સ્વામી, કેવી રીતે નાહી છે. તો હું વિચારું કે ભાઈ કંઈ નહીં, પોણો કલાક મેં સદગુરુ ઘાટ ઉપર સ્નાન કર્યું, કદાચ કોકને છાંટો અડ્યો કે ના અડ્યો, પણ મારો આત્મા તો અડાડે કરે છે. હું તો એ બાબતની અંદર વધારે આગળ જઈશ થોડો. એમ વાતો જો કર્યા કરશું, બીજ જો લાવ્યા કરશું, તો બીજાને કદાચ થયું કે ન થયું, મહારાજની ઈચ્છા હોય તો આખું બ્રહ્માંડ થાવ, નહીં તો મટી જાવ, પણ આપણે તો ફાયદાવાળા થઈ જઈએ. માટે બીજ લાવવું મહારાજને પોતાના સદગુરુનું. ખુશાલ ભટ્ટ એવું કરતા એટલે ચિમનરાવને સત્સંગ થયો. મહારાજના ચરણોમાં નમી પડ્યા. સુખકારી શ્રીહરિ ઘણું પ્રસન્ન થયા. ખુશાલ ભટ્ટ પણ તેની સાથે જ આવ્યા હતા. તેઓ પણ શ્રીહરિના પગમાં પડ્યા અને મનોહર મૂર્તિના દર્શન કરવાથી ખુશાલ ભટ્ટના હૃદયમાં પ્રકાશ થયો. તેમને પૂર્વના 7 જન્મનું જ્ઞાન થયું, પણ તેમણે અંતરમાં છુપાવી રાખ્યું. ખુશાલ ભટ્ટને 7 જન્મનું જ્ઞાન થયું. હવે આપણને તરત પ્રશ્ન થાય, સદગુરુ ગોપાળન સ્વામી તો અક્ષરધામમાંથી આવ્યા હતા, અહીં 7 જન્મનું જ્ઞાન થયું તો પાછલા 7 જન્મવરી સ્વામીના કયા હતા? પણ આ બધું એક આપણને આશ્ચર્ય લાગે એટલા માટે ગ્રંથની અંદર લખેલું હોય. મોટાના ચરિત્રો એ કેવળ ને કેવળ, ઘણા બધા ચરિત્રો, ઘણું બધું લખાણ મોટા સદગુરુનું એવું હોય કે જેનાથી એક આશ્ચર્યની ભાવના થાય. એની પાછળ એના સિદ્ધાંતને પકડવાનો છે, સિદ્ધાંત આગળ આવશે. એમણે પોતાનું સ્વરૂપ અતિ સમર્થ જોયું, પછી તેમણે સંસાર છોડી દેવાની અંતરમાં દ્રઢ આંટી પાડી. જેટલું સંસારનું સુખ છે તે બધાને એમણે કાક વિષ્ટા જેવું માન્યું. આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત છે. મોટા પુરુષોના ચરિત્રોથી મને અને તમને કોઈ સિદ્ધાંત સમજાવવા માટે વાત લખેલી હોય, ક્યાંક લખ્યું હોય મુક્તાનંદ સ્વામી નારદનો અવતાર હતા. એ નારદનો અવતાર એક સામાન્ય રીતે એક સમજૂતી માટે, કે જગતની અંદર આપણે રહેતા હોય ને આપણને એટલી પ્રતીતિ ના હોય તો આપણને એમ ના થાય કે બધા સામાન્ય જ હતા.
ઓહો નારદજી આવડા મોટા, એ મુક્તાનંદ સ્વામી એમ પહેલાં મહિમા થાય, અને પછી એમ થાય કે ઓહો નારદજીને તો નારાયણની ઉપાસના, અને મુક્તાનંદ સ્વામીને તો કરોડો નારાયણ જેની ઉપાસના કરે એવા સ્વામિનારાયણની ઉપાસના, તો સ્વામી તો કેવડા મોટા, એમ પછી થાય. એક પગથિયું ચડાવવા માટે શાસ્ત્રોમાં મુક્તોને ક્યારેક એક પગથિયું નીચે ઉતારીને લખેલા હોય, વર્ણન કરેલા હોય, એ પગથિયે નથી, બહુ ઊંચાઈ ઉપર છે, જેવા છે એવા જાણવા મુશ્કેલ છે. સંસારનું સુખ બધું કાક વિષ્ટા જેવું થઈ ગયું, અંતકરણમાં અતિશય પસ્તાવો થયો કે આટલા દિવસ સુધી મોહ કેમ રહ્યો. પછી એવો બળવાન વિચાર થયો, તેથી તત્કાળ હૃદયમાંથી સંસાર ઉલટી થાય તેમ નીકળી ગયો. બોલો, ખુશાલ ભટ્ટને પસ્તાવો થયો કે આટલા દિવસ સુધી મને મોહ કેમ રહ્યો. આપણને વિચાર થાય છે, હજુ ભગવાનમાં હેત કેમ થતું નથી, હજુ જગતમાં કેમ હેત રહે છે, હજુ પંચ વિષયોમાં કેમ ખેંચાણ થાય છે, આવો પ્રશ્ન આપણને થાય છે. ખુશાલ ભટ્ટની જેમ જો આપણે આપણા આત્માની રોજ આવી પરીક્ષા કરીને વિચાર કરતા હોઈશું તો એક દિવસ ઉલટી થશે, ઉલટી થઈ જશે સંસારની. પછી તો શ્રીહરિએ દિવાન ચિમન રાવે બે હાથ જોડીને કહ્યું, હે પૂર્ણકામ પ્રભુ, મારી વિનંતીને આપ સાંભળો, અમારા નગરમાં પધારો, હું આપને સામેથી બોલાવવા આવ્યો છું. ત્યારે પરમ દયાળુ શ્રીહરિ તત્કાળ ઉઠ્યા, હાથી ઉપર બેઠા હાકેમ ચિમનરાવ ચામર કરવા લાગ્યા, ચોપદાર છડી બોલવા લાગ્યા, મસાલો પ્રગટી જેનો કોઈ પાર ન હતો, લોકો બધા જઈ જઈ કાર કરવા લાગ્યા, બધી સવારી ચાલીને નગરના દરવાજે આવી. શ્રીનગરને બાર દરવાજા હતા, ઘણા ચિત્ર વિચિત્ર પ્રકારના હતા, ઘણા ઊંચે આકાશ સુધી હતા. તે રીતે કોટ પણ સોહામનો હતો, તેમાં વચ્ચે અનંતપાર બુરજ હતા. કોટ 12 કોસ જેટલો ગોળાકારે વિસ્તરેલો હતો, વિવિધ પ્રકારના તેમાં કાંગરા અજોડ લાગતા હતા. શ્રીહરિ નગરમાં પ્રવેશ્યા, અનંત વાજિંત્ર વાગતા હતા, આકાશમંડળ ધ્વનિથી ગાજતું હતું, અને સંતો આગળ ચાલતા હતા. 100 100 સંતોના મંડળ થઈને સંતો વેદ સ્તુતિનું ગાન કરતા હતા. કેટલાક તો મનમાં અત્યંત આનંદિત થઈને ગોપિકા ગીત ગાતા હતા, કોઈ યુગલ ગીતને ગાતા હતા, શ્રીમદ ભાગવતના બધા ગીતો છે તે, કોઈક તો વેણુ ગીતને પણ ગાતા હતા, અને કેટલાક સંતો હેતથી ભ્રમર ગીતને ગાતા હતા, તો કેટલાક અષ્ટપદી બોલતા હતા. કહેતા સંતો અલગ અલગ અષ્ટકો, અલગ અલગ કીર્તનો આદિ ત્યાં આગળ ભગવાન સંબંધી સંતો ત્યાં ગાતા ગાતા આગળ ચાલતા હતા. આવી રીતે શ્રીનગરની અંદર ચિમનરાવ દ્વારા જે સવારી લઈને આવ્યા છે, એમાં મહારાજ હવે શ્રીનગરની અંદર પધારે છે, લોકો શ્રીનગરના દર્શન કરે છે. હજુ પણ શ્રીનગરની અંદર આખું વર્ણન, કેવી રીતની સવારી નીકળી, કેવા કેવા અનુભવ બધાને થયા, એ સ્વામી આપણને આગલી કથામાં સંભળાવશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના ચતુર્થ પૂર્વમાં શ્રીહરિ શ્રીનગરમાં પધાર્યા, એ નામે 95મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ.